ચાલી રહ્યું છે. આણંદથી સમાચાર આવી ગયા. મિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. જે બેલેટ ખુલવાની શરૂઆત થઈ છે, આપ જોઈ રહ્યા છો, બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે. મતગણતરીની અંદર મિતેશ પટેલ આણંદથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના વધુ એક ઉમેદવાર જામનગર બાદ આણંદ અટકથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. હસમુખ પટેલ અમદાવાદ પટેલથી આગળ ચાલી રહ્યા હોવાનો વધુ એક અપડેટ. ત્રણ બેઠકો કે જેમાં હસમુખ પટેલ પણ આગળ ચાલી રહ્યા છે, જે જાણકારી મળી છે તે પ્રમાણે. સૌથી વધારે મહત્વની વાત એ છે કે 543 બેઠકમાંથી ભાજપ જે છે તે ઓલમોસ્ટ 61 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે 70 બેઠક પર એનડીએ પર ચાલી રહી છે. 70 બેઠક પર આગળ તો ઇન્ડિયા ગઠબંધન પર 25 બેઠક ઉપર આગળ ચાલી રહ્યું છે, જેમાંથી 13 કોંગ્રેસ પાસે છે. ગુજરાતમાં બીજેપી 6 પર આગળ. નવસારીથી સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે. વધુ એક અપડેટ, જે 2 બેઠકો હતી તે બદલાઈને 6 બેઠકો થઈ ચૂકી છે. 6-6 બેઠક પર હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખુદ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. અને એ પણ વિઝ્યુઅલ્સમાં આપ જોઈ રહ્યા છો કે જે ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે, પરસોત્તમભાઈ રૂપાલા, તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. સૌથી વધારે મહત્વની વાત કે હાલમાં પરસોત્તમ રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે. જે પહેલી 2 બેઠક ખુલી હતી તેમાં પરસોત્તમભાઈનું નામ આવ્યું હતું કે જેઓ આગળ ચાલી રહ્યા છે. તો વધુ એક જાણકારી હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી જોતા પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટની એ બેઠક કે જે ચર્ચામાં રહી, પરંતુ પરસોત્તમભાઈએ વારંવાર માફી માંગી અને એ વાત સ્પષ્ટ કરી દીધું હતું. આ તરફ ખેડાથી પણ સમાચાર મળી રહ્યા છે. દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે ભાજપના અન્ય એક ઉમેદવાર. એટલે કે ગુજરાતની અંદર કુલ 8-9 બેઠકો કે જેના હાલમાં વલણ આવી રહ્યા છે તે પ્રમાણે દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. રૂપાલાને આપણે જોયા હતા, રૂપાલા સાહેબ જે ખુદ જોવા મળ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી જોતા. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે દેશની અંદર સેન્ચુરીની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે એનડીએ. 86 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે. ટૂંક સમય પહેલા જ તેઓની પ્રતિક્રિયા આવી હતી અને હવે જ જાણકારી છે તે પ્રમાણે દિનેશભાઈ મકવાણા પણ આગળ ચાલી રહ્યા છે. અમદાવાદની જે બેઠકની આપણે વાત કરી હતી તે પ્રમાણે દિનેશ મકવાણા આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. હાલમાં 138 બેઠકોના જે વલણ આવ્યા છે તેની અંદરની આ શરૂઆત જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, મધ્યપ્રદેશની 29માંથી 5 બેઠકોના વલણ આવ્યા છે અને 5-5 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. મારા સહયોગી સંધ્યા પણ મારી સાથે જોડાઈ ગયા છે. અને સંધ્યા, જે સૌથી વધારે મહત્વની વાત હતી કે જે વલણ જોવા મળી રહ્યા છે, જે પરિણામ હતું તે નજીક જોવા મળી રહ્યું છે હવે. સંધ્યા, તો ગુજરાતની એ બેઠકો 26માંથી 1 કમળ ખીલી ચૂક્યું છે અને 25 પર નજર છે, અને 25 પર બીજેપીની પણ નજર છે અને કોંગ્રેસની પણ નજર છે, સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ નજર છે. કારણ કે કોંગ્રેસ અને આપ બંને સાથે મળીને આ ચૂંટણી લડ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના એ સાથી પક્ષો છે અને તેમની નજર છે અત્યારે. 7-8 એવી બેઠકો છે જ્યાં બીજેપીના ઉમેદવારો, ગુજરાત બીજેપીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને ખુદ પરસોત્તમ રૂપાલા પણ ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે. કારણ કે એમને ખબર છે, બીજેપીને પણ ખબર છે કે સચોટ જે રુઝાન આવી રહ્યા છે અને પરિણામ પણ આવશે, તો એ માહિતી આપને જોવા મળશે અને સાંભળવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. કારણ કે નેટવર્ક 18 દેશનું સૌથી મોટું આ નેટવર્ક છે ને. મનસુખભાઈ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. દિલના ધબકારા વધી રહ્યા છે. અત્યાર સુધીના વલણ તો એક બાદ એક જે વલણ સામે આવી રહ્યા છે. રાજકોટથી અત્યારના વલણમાં ધાનાણી પાછળ અને રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પંચમહાલથી ભાજપ ઉમેદવાર રાજપાલ સિંઘ આગળ. તો વલણમાં એનડીએ 100થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. 112 બેઠક સંધ્યા કે જેના પર એનડીએ હાલમાં આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, 158 બેઠકોના વલણ જે આવી રહ્યા છે તેમાં આગળ ચાલી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે તમામ બેઠકો છે તેમાં અલગ અલગ જગ્યાએ ભાજપ લીડ કરી રહ્યું છે. તો સીધા જ અમે આંકડા પણ બતાવી રહ્યા છે. 100 ની ઉપર એ આંકડો રૂઝાનનો પહોંચી ગયો છે અને એનડીએ 100 ની પાર પહોંચી ગયું છે. 112 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ હજુ ઘણી પાછળ જોવા મળી રહી છે. આ સાથે જ 15 બેઠક પર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 15 એવી બેઠકો છે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે. કારણ કે બીજેપી કહ્યું હતું કે ગુજરાતમાં તો
જ્યાં પણ જાઓ, કોઈ પણ સીટ પર જાઓ તો ત્યાં કમળ જ ખીલવાનું છે. અને આ સાથે જ વસાવાની વાત કરીએ તો તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. આ વખતે ખરાખરીનો જંગ ભરૂચ બેઠક પર જોવા મળ્યો હતો અને મહેસાણા બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે બીજેપીના ઉમેદવાર. જી, હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે. દિલના ધબકારા વધી રહ્યા છે અત્યારે વલણોની સાથે. અને સૌથી વધારે મહત્વની જાણકારી ગુજરાતની અંદર 26 માંથી 25 બેઠક ઉપર જે આગળ ચાલી રહ્યા છે તેમાં ભાજપના ઉમેદવારો છે. હાલમાં એ પણ જાણકારી જે પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે મોટા ભાગની રાજપાલસિંહ જાદવ જે છે તે આગળ ચાલી રહ્યા છે. પંચમહાલથી ભાજપના વધુ એક ઉમેદવાર કે જેઓ આગળ ચાલી રહ્યા છે, હેમાંગભાઈ આગળ ચાલી રહ્યા છે. સંધ્યા, વધુ એક મહત્વની જાણકારી, વધુ એક ઉમેદવાર કે જે ભાજપના આગળ ચાલી રહ્યા છે 26 માંથી 15 બેઠકો પર. ભાજપ હાલમાં ગુજરાતમાં આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, વડોદરાની એ બેઠક કે જ્યાં ઉમેદવાર ચેન્જ કરવામાં આવ્યા હતા અને એ ઉમેદવારે ખરેખર જે રીતે મહેનત કરી છે કદાચ અત્યારે રંગ પણ લાવતી જોવા મળી રહી છે, કારણ કે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કુલ 135 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે. 136 પર આગળ ચાલી રહ્યું છે હવે એનડીએ. સૌથી વધારે મહત્વની વાત સંધ્યા, અહીંયા આગળ 194 બેઠક જે છે તેના વલણો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, એનડીએ 135 બેઠક પર અત્યારે આગળ છે અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ પણ હાફ સેન્ચુરી વટાવી ચૂક્યું છે, એટલે કે 52 બેઠક પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. અને એનડીએ 135 પ્લસ બેઠક પર અત્યારે 139 બેઠક થઈ ગઈ છે, જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાતની બેઠકની વાત કરીએ, આ વખતે 26 બેઠકની વાત નથી કરવાની, આ વખતે ફક્ત 25 બેઠકની વાત કરવાની છે. તો લોકોને સવાલ થશે કે 25 બેઠક કેમ, કારણ કે એક કમળ ઓલરેડી ગુજરાતમાં ખીલી ચૂક્યું છે. તો આ 25 બેઠકમાંથી 15ના જે રુઝાન સામે આવ્યા છે તેમાં બીજેપી જ જોવા મળી રહી છે, કારણ કે 15નો આંકડો અને બીજેપી આ બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે સંધ્યા, જે રીતે આપે પણ જણાવ્યું તે પ્રમાણે કે મોટા ભાગની જે તમામ બેઠકોના વલણ સ્પષ્ટ થઈ રહ્યા છે, કારણ કે 543 માંથી 227 બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે, જેમાં 157 પર બીજેપી અથવા તો એનડીએ આગળ ચાલી રહ્યું છે, 62 પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અધર્સના ફાળે હાલમાં આગળ ચાલવામાં 8નો આંકડો જોવા મળી રહ્યો છે. 140 બેઠકો બીજેપી આગળ ચાલી રહી છે, એનડીએ 157 પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીના વલણમાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું હજી સુધી નથી ખોલાવી શકી. તો વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે, સતત ત્રીજી વખત અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે. અને વારાણસી ભોલે બાબાનો પ્રેમ પણ અહીંયા તેમના પર જોવા મળી રહ્યો છે, કારણ કે ભોલેના ભક્ત છે નરેન્દ્ર મોદી. માઈની પણ તેઓ માળા જપતા હોય છે, એટલે મામા પણ એટલી શ્રદ્ધા ધરાવે છે અને ભોલેનાથમાં પણ ઇસી એટલી જ આસ્થા ધરાવે છે. અને તેમણે કહ્યું હતું કે માં ગંગાને મુજે યહાં પે બુલાયા હૈ, તો માં ગંગામાં પણ એટલી આસ્થા છે અને તેમના આશીર્વાદ તેમને મળશે તે પ્રકારનું લાગી રહ્યું છે. તો 150નો આંકડો એનડીએ પાર કરી ચૂક્યું છે, 157 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન 60 પ્લસ એટલે કે 62 બેઠક પર અત્યારે આગળ છે. અને સૌથી વધારે મહત્વની વાત, ઇન્ડિયા ગઠબંધન 62 બેઠક પર, જેમાંથી કોંગ્રેસની 23 બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. અન્ય પક્ષ જે છે તે 8 બેઠકો પર ચાલી રહ્યું છે આગળ. ગુજરાતની અંદર હજી પણ કોઈ પણ એવી બેઠક નથી ખુલી જે ગણતરી ચાલી રહી છે તેમાં કે જેમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હોય. રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે, ઉત્તર પ્રદેશથી રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે. આ પહેલા સ્મૃતિ ઈરાની આગળ ચાલતા હતા તે જાણકારી મળી હતી. તો દેશભરની અંદર ભાજપના જે દિગ્ગજ નેતાઓ પોતાના ભાવિનો ફેસલો જનતાને સોંપી ચૂક્યા છે, તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, હરિયાણાનું પણ જે રુઝાન સામે આવી રહ્યા છે અમે આપને બતાવી રહ્યા છે. ગુજરાતમાં પણ સવાલ એ છે કે ગુજરાતમાં જે કોંગ્રેસ પ્લસમાં 0 જોવા મળ્યું છે એમાં પ્લસ થશે કે નહીં. તો સપા સુપ્રીમો અખિલેશ યાદવનું પણ ભાવિ આજે નક્કી થવાનું છે, જોવાનું રહેશે શું થશે આજે, કારણ કે ધકધક તો આખી રાત તમામ લોકોનો તેઓ આગળ ચાલી રહ્યા છે. અખિલેશ યાદવ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો 400+ નો નારો જે આપવામાં આવ્યો છે ત્યાં સુધી પહોંચશે કે નહીં રુઝાનમાં, જો કે 350+ સુધી એનડીએ પહોંચતી જોવા મળી હતી. ઇન્ડિયા ગઠબંધનનો જે નારો હતો 295, ખબર નથી કે ત્યાં સુધી તે પહોંચશે કે નહીં, કારણ કે આજે બસ બપોર સુધીમાં કદાચ એ ખ્યાલ પણ આવી જશે. રાહુલ ગાંધી પણ આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીની એ બેઠક વિશે પણ આપણે, રાયબરેલીથી તેઓ આગળ ચાલી રહ્યા છે, પુષ્ટેની આ તેમની બેઠક છે. રવિ કિશનના તરફ આગળ ચાલી રહ્યા છે ઉત્તર પ્રદેશથી બીજેપીના વધુ એક ઉમેદવાર કે જેઓ ફરી એક વખત પોતાનો ભાવિનો ફેસલો જનતાને આપી ચૂક્યા હતા. ગોરખપુરથી તેઓ પણ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.
સૌથી વધારે મહત્વની વાત રાયબરેલીની પણ રહી કે જ્યાંથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે ત્યાં હવે કઈ રીતના સમીકરણો બદલાય છે તે જોવું મહત્વનું થઈ જશે. હાલમાં બેલેટ પેપરની ગણતરી અને અત્યાર સુધીના વલણો જે છે તે જોઈ રહ્યા છે. એસપી ઉમેદવાર બદાઉનથી આદિત્ય યાદવ જે છે તે આગળ ચાલી રહ્યા છે. બદાઉની આ બેઠક છે અને જ્યાંથી આદિત્ય યાદવ આગળ ચાલતા હોય તેવી જાણકારી હાલમાં મળી રહી છે. તો દેશભરની અંદર જે સૌથી વધારે મહત્વની વાત છે કે હજી સુધી ઇન્ડિયા અને એનડીએ એક સાથે આગળ વધતું હતું. ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા, ભરતભાઈ શું કહેશો, એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા હતા એ જ પ્રકારે પરિણામના આંકડા પણ એ જ પ્રકારે લાગી રહ્યા છે, શું કહેશો? એનાથી પણ સારું પરિણામ આવશે, એટલા માટે કે દેશની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં લીધેલા નિર્ણયો, દેશ માટે કરેલા ઐતિહાસિક કામો અને આગામી 5 વર્ષમાં દેશની જનતાને આપેલું વિઝન, દેશના યુવાનો, દેશના ગરીબો, દેશના ખેડૂતો, દેશની મહિલાઓ માટે જે પ્રકારે એ બધાને જોડીને દેશને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેનો સંકલ્પ, વિકસિત ભારતનું સ્વપ્નું, એના ઉપર દેશની જનતાએ ભરોસો કર્યો છે, વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનો ચુકાદો 12:00 સુધીમાં આવી જશે. ખાસ કરીને ભરતભાઈ વાત કરવામાં આવે તો આ વખતે રામ મંદિરનો મુદ્દો કેટલો રહ્યો છે, 370નો મુદ્દો કેટલો રહ્યો છે, દેશને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવાનો મુદ્દો કેટલો રહ્યો છે, શું કહેશો? સ્વાભાવિક છે, મેં કીધું એમ કે દેશની જન તો હાલની જે બેઠકોની જાણકારી મળી રહી છે તે પ્રમાણે 158 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા 62 બેઠકો પર અને ગુજરાતની 15 બેઠકોના જે વલણ આવ્યા છે તેમાં જૂનાગઢથી હવે રાજેશ ચુડાસમા પણ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. છોટાઉદેપુરથી બીજેપી ઉમેદવાર જશુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે. વધુ એક ભાજપ ઉમેદવાર ગુજરાતમાં આગળ ચાલતા જોવા મળ્યા છે. પંચમહાલથી રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે 26માંથી 25 બેઠકો પર પરિણામ છે અને તેમાંથી 15 બેઠકો પર ભાજપના જ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ડોક્ટર હેમાંગભાઈ આગળ વડોદરાથી ચાલી રહ્યા છે. વલસાડથી ધવલ પટેલને લઈને અપડેટ છે. રાજકોટથી પરસોત્તમભાઈ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. તો પંચમહાલથી પણ રાજપાલ સિંઘ જાદવ આગળ ચાલી રહ્યા છે અને રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે. સૌથી ચર્ચાસ્પદ રાજકોટની આ બેઠક રહી છે અને સૌથી કદાચ કહેવાય કે અપશબ્દો પણ સાંભળવા મળ્યા હોય તો ગુજરાતના આ ઉમેદવારને સાંભળવા મળ્યા છે. કારણ કે ક્ષત્રિયો સામે સીધી જ તલવારો ખેંચાઈ હતી, પરંતુ જોઈએ એ પ્રકારે ક્ષત્રિયો ત્યાં સુધી પહોંચી ન શક્યા અને બીજેપીએ પણ તેમના ઉમેદવાર ન ચેન્જ કર્યા. કારણ કે તેમને તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ હતો, તેમને કહેવું હતું કે એવી કોઈ પ્રકારની ભૂલ નથી થઈ, માફી પણ માંગી લીધી છે, એટલે બીજો કોઈ સવાલ ઉમેદવાર ચેન્જ કરવાનો સવાલ ન હતો. સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરવા પડ્યા હતા કારણ કે ત્યાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. પરંતુ આટલા બધા અસંતોષ અને વિરોધ બાદ હવે પરિણામ કયા પ્રકારનું આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. કયા સમીકરણો કામ કરી રહ્યા છે, ક્ષત્રિયો શું કામ કરશે કે નહીં તે જોવાનું રહેશે. ક્ષત્રિયોની જે નારાજગી હતી તે ક્યાં સુધી લઈ જાય છે, શું પરિણામમાં તેની કોઈ અસર, તેની કોઈ છાંટ જોવા મળશે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે. અને સૌથી વધારે મહત્વની જાણકારી ઉત્તર પ્રદેશથી પણ. 80માંથી 49 બેઠકો પર 34 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 15 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. મોટાભાગના એસપી ઉમેદવારો જેમાં જોયા હતા એસપી સુપ્રીમો અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ પણ આગળ ચાલતા હતા. પરંતુ અહીંયા તમામની વચ્ચે એ પણ જાણકારી મળી રહી છે કે મહારાષ્ટ્રની અંદર 48માંથી 23 બેઠક પર વલણ આવી ચૂક્યા છે. એનડીએ 15 બેઠક પર, જ્યારે ઇન્ડિયા ગઠબંધન 8 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તો મહારાષ્ટ્રની આ સ્થિતિ છે કારણ કે મહારાષ્ટ્રમાં જે પાર્ટીઓની અંદર જ ભાગલા પડ્યા છે, એક જ પાર્ટી, એક જ નામની પાર્ટી બે જોવા મળી રહી છે. ત્યારે જોવાનું રહેશે, મહારાષ્ટ્રની જનતા પણ આ વખતે કન્ફ્યુઝ હતી કે મત કઈ તરફ આપવો અમારે, તો એ જોવાનું રહેશે કે આ વખતે કોને મત મળી રહ્યો છે અને કોણ જીત તરફ આગળ વધી રહ્યું છે. તો આ તમામ પર અમે વિસ્તારથી ચર્ચા પણ કરીશું કારણ કે જે ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાય છે તેમનો પણ મત જાણવો એટલો જ જરૂરી છે. અત્યારે જે રુઝાન સામે આવી રહ્યા છે, પરિણામની વાત તો જોકે આંકડા તો પહેલેથી જ આપી ચૂક્યા છે, પરંતુ એ આંકડા પર ખરા કોણ ઉતરે છે તેના પર પણ જોવાનું રહેશે. મહેસાણામાં પણ પોસ્ટલ બેલેટની જે છે મતગણતરી કરવામાં આવી. મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની જોકે જે તમામ બેઠકો છે તેમાં હાલ તો બીજેપી આગળ ચાલી રહી છે. જોવાનું રહેશે કે એકાદ બેઠક જે કોંગ્રેસ કહી રહી હતી કે ભાઈ અમારા ઉમેદવાર તો જીતવાના છે, લગભગ 12 બેઠકનો તેમણે આંકડો આપ્યો હતો, પરંતુ ત્યાં સુધી કોંગ્રેસ પહોંચશે કે નહીં. સૌથી વધારે મહત્વની જાણકારી પશ્ચિમ બંગાળથી. 42માંથી 17 બેઠકોના વલણ જેમાં ટીએમસી 8 પર, તો બીજેપી
9 પર આગળ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળથી ઘણી આશા છે ભાજપને વધુ બેઠકો મેળવવાની, જેથી 400 પાર તેઓ થઈ શકે. તો પશ્ચિમ બંગાળથી 42-70 બેઠકોના વલણ આવ્યા છે. પહેલું એવું કદાચ કોંગ્રેસને હરખ થાય એવી એવા સમાચાર છે. સાબરકાંઠા જે આપણે વાત કરતા હતા ત્યાંથી અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહી છે. આ એ બેઠક છે જ્યાં ઉમેદવારને ચેન્જ કરવા પડ્યા હતા બીજેપી, અને ત્યાંથી કોંગ્રેસ આગળ ચાલી રહી છે. એક ક્વિક રિએક્શન લેવું પણ એટલું જરૂરી છે. ગણપતભાઈ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી ગણપતભાઈ, પહેલું રિએક્શન સાબરકાંઠામાં છે. ભાજપે જે કેન્ડિડેટ બદલવા પડ્યા, તુષારભાઈ આગળ, તુષારભાઈ જે આગળ છે એના માટેની આ એ જ પ્રક્રિયા છે સાહેબ. આ જે ડેમિકોટ જે ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં, જે ગુજરાતમાં 25 માંથી 25, જે 26 માંથી 26 કેનારા, આજે એક તો દેખી રહ્યા સેન્ચુરી, આજે વર્લ્ડ કપ ચાલે છે એનો મતલબ એમ નહીં કે સેન્ચુરી મારી લીધી તો તમે જીતી ગયા. વિપક્ષની બેટિંગ બાકી છે હજી, બેટિંગ 5 વાગ્યા સુધીની બેટિંગ છે સાહેબ. હજી તો આ બેલેટ પેપર નો તમારા સામે નજર આવે છે, જયારે ઈવીએમ ખુલશે ત્યારે એ પણ સામે આવશે. ખાતું ખોલ્યું છે, પરિણામ સુધી પહોંચશો? પરિણામ સુધી તો જરૂર પહોંચીશું સાહેબ. ઉતાવળ કરવાની જરૂર નથી દરેક ને, એમને હોય અમારો વિપક્ષ વેટ એન્ડ વોચ તો સાંજના 5-6 વાગ્યા સુધી કરવી જ પડશે. ગઠબંધન 97 પર આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન સેન્ચુરીની નજીક છે, પરંતુ એનડીએ ડબલ સેન્ચુરીની નજીક પહોંચી ચૂક્યું છે. અન્ય પક્ષોને 8 બેઠક પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. કુલ ભાજપ 165 બેઠક પર આગળ ચાલી રહ્યું છે 191 માંથી, જ્યારે 98 જે ઇન્ડિયા ગઠબંધન છે તેમાંથી કોંગ્રેસ જે છે તે હાલમાં 50 સુધી પણ નથી પહોંચ્યું. તે આંકડો જે છે તે આગળ ચાલી રહ્યાનો ઇન્ડિયા ગઠબંધનનો 98 છે, જેમાં કોંગ્રેસ ઇન્ડિવિજ્યુઅલ હજી 50 સુધી નથી પહોંચ્યું. બીજી તરફ 20 બેઠકો પર ગુજરાતની અંદર જે હાલમાં આંકડા આવી રહ્યા છે તે પ્રમાણે 19 પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, જ્યારે 1 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત સાબરકાંઠા બેઠક જે ચર્ચામાં રહી અને તેના પર તુષાર ચૌધરી આગળ ચાલતા હોય તે જાણકારી મળી રહી છે. તો એનડીએ બસ 2 સદી એટલે કે 2 સદી ફટકારવામાં, રૂઝાનમાં, પરિણામની વાત નથી કરતા, રૂઝાનમાં 2 સદી ફટકારવા તરફ અત્યારે આગળ દેખાઈ રહી છે. અને એક સેન્ચુરી તરફ ઇન્ડિયા ગઠબંધન પણ અત્યારે આગળ દેખાઈ રહ્યું છે, જ્યારે કે અન્યના ફાળે અત્યારે 10 એટલે કે 10 બેઠક પર તેઓ આગળ દેખાઈ રહ્યા છે. પરંતુ વાસુદેવભાઈ પાસેથી ક્વિક રિએક્શન લેવું છે. સાબરકાંઠા બેઠકનું આપની પાસે એ રિએક્શન લઉં, પરંતુ અત્યારે 20 બેઠક પર બીજેપી આગળ ચાલી રહી છે. 20 બેઠકના અત્યારે રૂઝાન સામે આવ્યા છે, જેમાં 19 પર બીજેપી અને 1 પર કોંગ્રેસ. સાબરકાંઠા સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા હતા એના એ પણ એક ફેક્ટર છે, પણ કુલ મળીને ગુજરાતમાં જે પ્રમાણેનું આપણે જે ડિફરન્સીસ જે છે, મને એવું લાગે છે કે જે પ્રમાણે દેખાય છે રૂઝાન એ પ્રમાણે એની જે છે જીતમાં એનડીએ દેખાઈ જ રહ્યું છે, અને આમાં બહુ મોટા ફેરફારો કઈ થતા નથી. ગુજરાતમાં તમે જો પહેલા એમ કે જેને લીડની વાત કરી આજે સવારે પણ એ બધા લાખ આસપાસ બોલવા મળ્યા. લોકસભામાં 1 લાખ એટલે વિધાનસભાની તમે ગણો તો શું સત્તા, એટલે 15-16 હજાર ની લીડ થાય વિધાનસભા વાઇઝ. એટલે કુલ મળીને 5 લાખ ની વાત કરતા હતા. હા એટલે તો કહું છું, એટલે મૂળ શું છે કે એ જે ઉભા હતો ને એમાં થોડું નીચું બેસશે, એટલે ઓવરઓલ ઠંડુ થશે એવું દેખાય છે. બાકી જીત તો એમની દેખાઈ રહી નક્કી રહે છે. એક જ બેઠક આપ જોઈ રહ્યા છો ક્યાંય પણ? હા ગુજરાતમાં એકાદ બે બેઠક આવી પણ શકે, કારણ કે કટોકટી આપના તરફથી કઈ હશે નહીં. ઘણી બધી એવી બેઠકો છે, કારણ કે આપણી પાસે પૂરો ડેટા હોય નહીં તો પણ જે મને એવું લાગે છે કે જે સમીકરણો આધારિત બેઠકોની ચર્ચા થતી હતી ને એના કરતા જૂનાગઢ વાળો કદાચ બળ કરે તો ના નહીં.
આમાં એવું છે કે ચૂંટણી કોણ કેવી રીતે લડ્યું છે એનું એકલા સમીકરણ બિલકુલ સાચી છે. આમાં એવું છે કે તમે 19 પરિણામ જુઓ અને આ વખત ના પરિણામ જોશો તો ઘણો બધો એમાં તફાવત જોવા મળશે. એટલે જનતા લડી છે પણ કદાચ હજુ બે સ્ટેપ આગળ જવું પડે એવું બને. અને સૌથી વધારે મહત્વની વાત સંધ્યા જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે 200 ની નજીક હતું ફક્ત બીજેપી, 200 ને પાર કરી ચુક્યું છે એનડીએ. 221 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ હાલમાં કુલ જે ઇન્ડિયા ગઠબંધન છે તે 114 પર આગળ ચાલી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે જે પણ આંકડાઓ મળી રહ્યા છે તે પ્રમાણે 200 બેઠકોની નજીક પહોંચી ચુક્યું છે બીજેપી. 222 પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 116 પર આગળ ચાલી રહ્યું છે અને ગુજરાતની અંદર 20 માંથી 19 બેઠકો ઉપર બીજેપી આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત ગાંધીનગરથી અમિત શાહ ખૂબ જ મોટી લીડ સાથે આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા હતા. 350 બેઠકોના જે વરણ આવ્યા છે તેમાંથી 223 પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા 116 પર ને અધર જે છે તે 11 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની અંદર શરૂઆતથી વલણમાં 1 બેઠક ઉપર કોંગ્રેસ હાલમાં આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. તો દેશની આ તમામ બેઠક અને બીજેપી 201 બેઠક પર, જ્યારે કે એનડીએ 232 બેઠક પર, ઇન્ડિયા ગઠબંધન પણ 123 બેઠક પર, એટલે 50% અહીંયા અને 100% અહીંયા એ પ્રકારનું અત્યારે ચાલી રહ્યા છે. આંકડા સતત બદલાતા રહેશે પરંતુ આંકડા સ્ટોપ થશે લગભગ 12 વાગ્યાની આસપાસ, એ ક્લિયર પણ થઈ જશે. તો ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે. કચ્છથી વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે. બનાસકાંઠાની પણ વાત કરીશું કે બનાસકાંઠામાં શું પરિસ્થિતિ છે. તો બનાસકાંઠા અનિર્ણિત અત્યારે, તો કારણ કે અત્યારે તો રુઝાન સામે આવી રહ્યા છે, પરંતુ સૌથી ચર્ચામાં બનાસકાંઠાની આ બેઠક પણ રહી છે. કારણ કે મારે શ્વેતાબેનને પણ પૂછવું છે, કારણ કે બંને મહિલા વર્સિસ મહિલાનો આ જંગ હતો, એટલે જે પણ બનશે મહિલા સાંસદ બનશે. જી, એ સારી વસ્તુ છે. આઈ જસ્ટ હોપ કે આજ ઇલેક્શન, નેક્સ્ટ ઇલેક્શન જે છે એમાં આનાથી લાઈક વી નો કે આનાથી બેટર સિચ્યુએશન હશે, કે મહિલા આરક્ષણ આવી ગયું હશે એ વખતે. તો વધારે મહિલા આવશે ત્યારે જ બીજી મહિલાઓને પણ પ્રોત્સાહન મળશે. તો ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ, લેટ સી આગળ. અચ્છા, પણ વાસુદેવભાઈ હમણાં કહેતા હતા કે જે 5 લાખનો ઉભરો હતો એ થોડોક શાંત થઈ ગયો, 1 લાખ સુધી કેમ પહોંચી ગયા? આઈ ડોન્ટ નો, 1 લાખનું ફિગર કોને આપ્યું? સી, ટાર્ગેટ્સ હંમેશા ખૂબ ઊંચા જ હોવા જોઈએ. યુ નો, એમ ફોર ધ સ્ટાર્સ, યુ રીચ ધ સ્કાય. એટલે આઈ થિંક એ રાઇટ ટાર્ગેટ છે. અને હજુ મને હજુ પણ આઈ એમ વેરી હોપફુલ કે લાસ્ટ ટાઈમ કરતાં પણ વી વિલ પરફોર્મ રિયલી ગુડ. અને બીજી વસ્તુ એ છે કે વોટિંગ પર્સન્ટેજ બી ગઈ વખત કરતાં કન્સિડરેબલી ઓછા થયેલા છે. સો કન્સિડરિંગ ઓલ ધોઝ ફેક્ટર્સ, આઈ ફીલ કે બહુ જ મેજર લીડથી વી વિલ ડુ વેલ બધી જ સીટ્સની અંદર. વધુ એક જાણકારી પણ મળી રહી છે, અમિત શાહ આગળ ચાલી રહ્યા છે જે રીતે વિચારવામાં આવ્યું હતું તે પ્રમાણે જ તેઓ ખૂબ મોટા માર્જિન સાથે આગળ ચાલી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીનગરથી આ સમાચાર. રાજકોટથી પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પરેશભાઈ ધાનાણી પાછળ ચાલી રહ્યા છે. વધુ એક જાણકારી મળી રહી છે પોરબંદરથી, જ્યાંથી વધુ એક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા હતા, જેઓ આગળ ચાલી રહ્યા છે. અને લલિતભાઈ વસોયા જેઓ પાછળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જામનગરથી પૂનમ માડમ આગળ ચાલી રહ્યા છે અને જેપી માંડવિયા જે છે તે પાછળ ચાલી રહ્યા છે. જી, ખેડાની વાત કરીશું. ગુજરાતની ખેડા બેઠક ફરી એક વખત અહીંયા દેવસિંહ ચૌહાણને ટિકિટ આપવામાં આવી બીજેપી તરફથી અને તેઓ 4000 મતથી આગળ ચાલી રહ્યા છે. રાજકોટથી પણ રૂપાલા આગળ ચાલી રહ્યા છે. આ સાથે જ જૂનાગઢમાં પણ પોસ્ટલ બેલેટની મતગણતરી ચાલી રહી છે. તે લોકસભા પર મતગણતરી ચાલી રહી છે. થોડીવારમાં એ પહેલો રાઉન્ડ પણ પૂરો થઈ જશે. પોરબંદરમાં પણ મનસુખ માંડવિયા આગળ ચાલી રહ્યા છે કેન્દ્રમાં મંત્રી. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે રીતે સંધ્યાએ જણાવ્યું ખેડાની અંદરની પરિસ્થિતિ, તે પ્રમાણે બારડોલીની અંદર સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહ્યા છે, જ્યારે પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. વધુ એક બેઠક નવસારીની સીઆર પાટીલ આગળ ચાલી રહ્યા છે કે જ્યાં નૈશદ દેસાઈ પરિણામ આવે તે પહેલા જ તેઓએ કહ્યું હતું કે આ બેઠક પર તેઓએ પ્રયાસ કર્યા છે, પરંતુ પરિણામ તેઓ જાણે છે કઈ રીતના પરિણામ આવશે. વલસાડ બેઠક જેના પર સૌ કોઈ નજર રહેલી છે, જ્યાંથી હજી સુધી વલણ સ્પષ્ટ નથી થઈ ચૂક્યા. 22 બેઠકો 26 માંથી કુલ ગુજરાતની કે જેમાં 21 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, ફક્ત 1 બેઠક પર હાલમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. અમદાવાદ પશ્ચિમની બેઠક દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે. અને કુલ 403 બેઠકો દેશભરની 547 માંથી જેમાં એનડીએ 253 પણ ઇન્ડિયા 134 પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અધર 16 પર આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે. તો 63 સદીની નજીક ભાજપ પહોંચે અથવા એનડીએ પહોંચે તે માટેના પ્રયાસ. 250 બેઠક પર એનડીએ આગળ,
કોંગ્રેસ અથવા તેમના સાથીબાળ એટલે કે ઇન્ડિયા ગઠબંધન જે છે તે 134 પર આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, ગુજરાતમાંથી એક જ અવાજ આવી રહ્યો હતો કે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત દેશમાં સત્તા સોંપવાની છે, પ્રધાનમંત્રી બનાવવાના છે અને એના માટે જ મત આપવાના છે. જનતાએ હવે મત કેટલા પ્રમાણમાં આપ્યા છે એ આજે જોવાનું રહેશે. તો સીઆર પાટીલ સૌથી મહત્વની આ બેઠક, નવસારી બેઠક, જ્યાં 10,000 મતથી આગળ ચાલી રહ્યા છે. ગુજરાતની કેટલીક એવી બેઠકો જે 5,00,000 લીડ